વાવ તાલુકાના ચોથા નેસડા અને રાધા નેસડા કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ ઉગ્ર માંગ કરી હતી, છતાં અધિકારીઓ અને ગેટમેન દ્વારા પાણી છોડવામાં ન આવતું હોવાનો આક્ષેપો કરાયા. વાવ તાલુકાના ચોથા નેસડાની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં અને રાધા નેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ ઉગ્ર માંગ કરી હતી, ત્યારે અધિકારીઓ અને ગેટમેન દ્વારા પાણી છોડવામાં આવતું નથી એવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી છેવાડાના ગામોમાં પાણી પહોંચ્યું નથી. ત્યારે પાણી નહીં છોડવાથી ખેડૂતોએ હંગામો કર્યો હતો અને સત્વરે પાણી છોડવાની માંગ ઉઠી છે, કારણ કે ખેડૂતોના પાકોને નુકસાન પહોંચી રહ્યું છે. પાણીની કમીના લીધે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો પણ આવી શકે તેમ છે. બોલો. મારો નામ ખેતાભાઈ ધનાભાઈ પટેલ, ગામ ભાંગડીના રહેવાસી છીએ. આ ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ છે. આમાં ચોથા નેસડા ગામને ફોંગડીની બધી તળાવેલ રહેવું. આ ચાર દાડાથી અમારો વારો હેડે છે. મેં વારો છતાં અમને પોણી આવ્યો નથી, વારો જતો રહ્યો છે બરોબર. અને જયારે લોઢા સાહેબ ને અમે મોગણી કરીએ છીએ ને, ત્યારે અમને કહે છે કે પોણી ઢેમાવાળી કેનાળામાં ને એમાં બધે હેડે ફૂલ. અને ગેટમેન ને કહે છે કે પોણી અમે છોડાયું છીએ અને પોણી તો અહીં જુઓ સાહેબ કઈ છે આ કેનાળમાં. ચાર દાડાથી અમારો વારો છે, તે માટે અમે આ તમને રજૂઆત કરીએ. અને પોણી અમને મળતું નથી, પોણી આવે અને લોઢા સાહેબ ને જાર કોણ ત્યારે આની આ વાત આવે છે, બે બે કલાકે પોણી કપાવી નાખે. અમારે પોણી અહીં નથી આવતું, વચ્ચે ખેડૂતો બે બે કલાક પોણી લઈ જાય ગેટમેન ની ખોમી છે, એ માટે અમને પોણી આપો એવી અમારી મોગ છે આ બધી ખેડૂતો. મારો નામ કુંભાભાઈ દેવસિંહભાઈ પટેલ, ગામ ફાંગડી, ચોથો નહેરા કેનાલ ની અંદર. શિયાળા પછી હજી એક પણ પોણીનું ટીપું આવ્યું નથી. હવે ખોમી ગેટમેન ની હોય, લોઢા સાહેબ ની, કોઈ પણ ને ફોન કરીએ તો કે આજ આવે ને કાલ આવે, હજી સુધી એક પણ ટીપું પાણીનું આવતું નથી. અને બીજી, આજે હું કુંડાળીયા ગયો તો ત્યાં પણ પાણી ફૂલ આવે છે, ઢેમા કેનાલમાં ફૂલ પાણી ચાલે છે. અને ફોંગડી જે અત્યારે નેહડા કેનાલ કે એમાં ટીપું પણ પાણી હજી સુધી આવ્યું નથી. અને અત્યારે આ વિડીયો છે ને તમે કેનાલનો જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. બોલો. મહાદેવભાઈ નોંધીભાઈ ફોંગડીના રહેવાસી થઈએ અને અમારી કેનાલની અંદર પાણી અમને પૂરતું મળતું નથી. ચાર દાડા થયા પણ હજી પાણી છોંટો આવ્યો નથી અને આઠ દાડાનું કહે છે પણ હજી પૂરતું પાણી અમને મળ્યું નથી. તો અમને પૂરતું પાણી મળે એવી અમારી માંગ છે. ત્યારે વહેલામાં વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી. હાજાજી રાજપૂત, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, થરાદ.